सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर करवू 48 एमां छेल्ले अमरीश राजा विभीषण अने जनक राजा एमनी कथा उपर थी अहीं आगळ लखे छे के भगवाननो भक्त ए ज साचो छे के ज्यां सुधी भगवान राजी न थाय त्यां सुधी पोतानी टेकने मूके नहीं। स्वामी के कोई कपड़ा ने धोयू होय ने अंदर जो मेल रही जाए तो हजू ए मेलू ज छे। केसरिया कपड़ा पहेरी देवाथी सैनिक थई जवातुं नथी, लड़ाई लीधी नथी तो केसरिया कपड़ानो शुं अर्थ छे। सुरवीर एज छे जे शत्रुने देखीने सामो जईने घा करे, एवी रीते हरिभक्तने पण अति झीना जे काम क्रोधाधिक शत्रुओ छे एनो नाश करवामां मंडिया रहेवू जोईए। स्वामी के ए झीना शत्रुओ छे, अतिशय झीना छे, पण एने काढ़वा माटेना प्रयत्नमां जे मंडियो रहे छे एनी भगवान सहाय करे छे। गाफल छे एने जा शत्रुओ घायल करे छे। आवी स्वामीए कड़वू 48 एमां वात लखी। आगळ स्वामी पद 12 एनी अंदर पण कईक धीरज माटेनी वातो लखे छे। धीरज सम नही धन रे संतो, धीरज सम नही धन रे संतो, धीरज सम नही धन, धीरज सम नही धन रे संतो, आवे अर्थ दोयले दन रे संतो, धीरज सम नही धन। निष्कुळानंद स्वामी पद 12 मां एम लखे छे, धीरज सम धन नहीं संतो, धीरज सम नथी धन। आपड़ा जीवनना अमुक अमुक धन बहु साचवीने राखवा जेवा छे, होय तो साचवा जोईए, न होय तो मेळववा जोईए। 50% होय तो 50%ની અપેક્ષા રાખીને જ્યાંથી મળે ત્યાંથી એ ધનને મેળવવું જોઈએ। એવી આધ્યાત્મિક મૂલ્યોના ધનનું એક સૌથી અગત્યનું ધન આધ્યાત્મિક માર્ગે ચાલવાવાળા આપણે બધા મુમુક્ષુ એની અંદર અમુક વસ્તુ સહજ જોઈએ એ ધન કહેવાય।
એ મૂડી કહેવાય. ધર્મજ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, દાસત્વ, ધીરજ, જરૂર પડે એટલી આત્મનિષ્ઠા, ઈશનિષ્ઠા, ગુરુનિષ્ઠા, આત્મીયતા, આ અમુક અમુક પાર્ટો એવા છે જે આપણા મુમુક્ષુ જીવનની અંદર અવશ્ય મેવ જોઈએ. કંઈક થોડા ઓછા વધતા પ્રમાણમાં હોય એ વાત જુદી છે. આપણે બધાને 100% મેળવવા માટેના પ્રયત્નમાં મંડ્યા રહીએ, મોટા પુરુષોની કૃપાને મેળવતા રહીએ, ભગવાનના સંતો ભક્તો જેને આધ્યાત્મિક મૂલ્યોને વાસ્તવિક રીતે પોતાના હૃદયસ્થ કરીને એ પ્રકારના જીવન જીવી રહ્યા છે એની કૃપાના પાત્ર થઈએ, તો સહજ રીતે એ તમામ મૂલ્યો આપણી અંદર કૃપા દ્વારા આવે છે. આ સત્સંગ કૃપા દાન મેળવવાનો સત્સંગ છે. આ સત્સંગની અંદર કૃપાથી જેટલું થયું છે એટલું સાધનથી નથી થયું અને ક્યારેય થશે પણ નહીં. સાધન તો કેવળ રાજી કરવા માટે છે, પણ રાજી થાય પછીની જે કૃપા છે એ કૃપા ક્યારેય સાધનથી મળતી નથી. એ કૃપા તો ફક્ત દયાથી મળે છે, રાજીપાથી મળે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખે છે, એ આધ્યાત્મિક મૂલ્યોમાંનું એક સૌથી અગત્યનું જો કોઈ મૂડી હોય, ધન હોય, તો એ ધીરજ છે. કારણ કે જે વ્યક્તિમાં ધીરજ હશે ને, એના નિર્ણયો આવેગવાળા નહીં હોય, એનું પગલું આવેગવાળું નહીં હોય, એની વાણી અને વર્તન આવેગવાળું નહીં હોય, બહુ શાંત ચિત્તે વિચારીને પછી એ પગલું ભરશે, જેનાથી ક્યારેય પણ એની ભક્તિ ડેમેજ નહીં થાય, એનો ધર્મ ડેમેજ નહીં થાય, એના વૈરાગ્ય અને જ્ઞાનને, આત્મનિષ્ઠાને, દાસત્વને, જે કોઈ મૂલ્યો જેટલા પર્સન્ટેજ એ મુમુક્ષુમાં છે એનાથી વધશે પણ ઘટશે નહીં. કારણ એટલું જ છે, એની પાસે ધીરજ છે. અને ધીરજ એક આભૂષણ છે, આપણા જીવનનું આભૂષણ છે, આપણા જીવનનું કવચ છે, આપણા જીવનને સુઘડ બનાવવા માટેની ઔષધિ છે. એ ઔષધિનું કામ પણ કરે છે, કવચનું કામ પણ કરે છે, અને આપણા જીવન છે એને એટલું સુંદર બનાવે છે. આપણા જીવનની અંદર આપણને ઉદ્વેગોનું કારણ જો કોઈ હોય તો ધીરજ જેટલી ગુમાવીએ છીએ એટલો ઉદ્વેગ વધારે થાય છે. જે ઘટના ઘટી છે, જે ઘટના ઘટવાની છે, જે ઘટના ઘટી હતી, ત્રણેવના મૂળની અંદર ધીરજવાળો છે એ હંમેશા એટલું સ્વીકારી લે છે કે હશે, મહારાજને કંઈક મને શીખવાડવું હશે એટલે જ એમ કરતા હશે, મહારાજ જે કરતા હશે એમાં મારું હિત જ હશે, જેને આજ સુધી મારું અહિત નથી થવા દીધું, જેને ગર્ભવાસમાં પણ મારી રક્ષા કરી છે, ગર્ભની બહાર પણ જેને મારી રક્ષા કરી છે, આજ દિવસ સુધી જે મારી ખબર રાખે છે, એ પુરુષોત્તમ નારાયણ જે કાંઈ કરતા હશે, જે કાંઈ કર્યું હતું ને જે કાંઈ કરશે, એ બધું જ મારા આત્યંતિક કલ્યાણ માટે જ હશે, એ બધું જ મારા રાગને ટાળવા માટે હશે, એ બધું જ મને આ જગતના બંધન છોડાવવા માટે હશે. આવા વિચાર જેને અતિ દ્રઢ થાય એને ધીરજ સમય ઉપર રહે. ધીરજની વાત કરવી એ વાત જુદી છે, ધીરજ વિશેનો ઉપદેશ દેવો એ વાત જુદી છે, અને સમય આવે ત્યારે ધીરજને ગ્રહણ કરી રાખવી એ વાત નોખી છે. અને કોઈ પણ વાત છે એ કરવા કરતાં, સાંભળવા કરતાં, એને અમલમાં મૂકવાથી જેનો ટેસ્ટ આવે છે, સ્વાદ આવે છે. કેસર કેરીની વાત કરીએ, માલપુડાની વાત કરીએ અને વાત સાંભળીએ તો સ્વાદ આવે? એ તો જીભ ઉપર મૂકો તો જ સ્વાદ આવે. એમ કોઈ પણ આધ્યાત્મિક મૂલ્યોની વાતો કરીને સાંભળવી, એનું સારી રીતે વિશ્લેષણ કરવું એ વાત નોખી છે, એને પ્રેમથી સાંભળ્યા કરવું એ વાત નોખી છે, અને એને જરૂર પડે ત્યારે જીવનમાં અમલમાં મૂકી દેવી એ વાત હાવ નોખી છે. જ્યાં સુધી કોઈ પણ વાતને આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, પણ આપણા જીવનના અમલીકરણમાં જ્યારે જરૂર પડી ત્યારે ન મૂકી, તેનો ટેસ્ટ નથી, એનો ટેસ્ટ નથી,
એટલે એના દ્વારા મળતી શક્તિ પણ આપણી અંદર ન હોય. ભગવાનના ભક્તોને ધીરજ જીવનમાં જોઈએ. ધીરજની જરૂર ક્યારે પડે છે? જ્યારે દુઃખ આવે છે ત્યારે પડે છે. દુઃખ કોને માને છે જીવ? તો જે પોતાનું ધારેલું છે એનાથી વિપરીત જે થાય છે એને જ વ્યક્તિ દુઃખ માને છે. પોતાનું ધારેલું જે છે, પોતે જે વિચારેલું છે, પોતે જે આયોજન કરેલું છે, એમાં જ્યારે કોઈ વિક્ષેપ જેવું જણાય ત્યારે એને એમાં દુઃખ લાગે છે. એને એમ થાય છે કે કેમ આમ, કેમ આ વ્યક્તિ આમ કરે છે, કેમ આ સમાજ આમ કરે છે, શા માટે આમ થયું, આવું એને પોતાને દુઃખ લાગે છે. આપણા સર્વની આ વાત છે. કારણ એટલું જ છે, આપણી ધારેલી જે કોઈ, આપણી ધારેલું જે કોઈ કાર્ય છે, આપણું ધારેલી જે કોઈ ઘટના છે, એનાથી વિપરીતપણું દેખાય એટલે આપણને દુઃખ થાય. દુઃખ તો એ જ થાય છે ને. જેને માની લો કે જેને લાડવો જોવે છે એમાં દુઃખ દેખાય છે, લાડુમાં જેને દુઃખ દેખાય છે કે મને ડાયાબિટીસ છે, 5 લાડુ પડ્યા છે અને સંતો પીરસવા આવ્યા છે અને મને આ લાડુ જો પીરસશે તો મારો ડાયાબિટીસ બહુ વધી જશે, સંતોને ના પાડી શકાય એવી નથી, અને આ લાડુ જો અહીં આવ્યો તો ખાંડનો લાડુ છે એટલે મને બહુ નડશે અને સંતોને હું કહીશ કે મને ડાયાબિટીસ છે તો એ સંતો તો એમ જ કહેશે જમી જાઓ. હવે એનું એને દુઃખ હતું. એક વ્યક્તિને એવું છે કે મને જો આ 5 જણા અમે છીએ અને જો અમે 3 હોત તો 2 લાડુ સંતો આપી દે તમને. એને 2 લાડુ જમવાની ઈચ્છા છે, ઓલાની 1 પણ જમવાની ઈચ્છા નથી. તો થશે શું? પેલા બધાને 1-1 આપ્યો તો જેને 2ની ઈચ્છા હતી ને એને હજુ પણ એવું થશે, ખરું આ 1 હજુ મળ્યો તો સારું, લાડવા ઘણા દિવસે જડ્યા છે અને એમાં મળ્યો કેટલો? 1 જ. અને પેલો બાજુવાળો છે એને 1 સંતો પીરસવા માટે જાય ત્યાં 6ઠા ભાઈ આવ્યા, ઓલા 4 જમવાનું ચાલુ કરી દીધું, હજુ આ ભાઈ હજુ વિચારે છે, ત્યાં 6ઠા ભાઈ આવ્યા. હવે લાડુ 5 હતા એટલે સંતો શું કે લાડુ આવે ચોખ્ખો કયો લાડુ? તો પેલા કે મારી ડીશમાં છે, લઈ લો અહીંથી. તો સંતો એમાંથી ટુકડો કરીને અડધો ઓલા ભાઈને આપે. તો ઓલા ભાઈને શું થયું? સુખ થયું દુઃખ થયું? એને સુખ થયું, અડધું તો સુખ થઈ ગયું, એને તો એકેય નહોતો જોઈતો. અને ઓલા ભાઈને જેને 2 જોતા હતા એને દુઃખ થયું. અને ઓલો જે આવ્યો હતો એ 3 ખાઈ જાય એવો છે, એને અડધો જ મળ્યો તો એને દુઃખ થાય. પોતાની માનેલી માન્યતાઓ ઉપર કોઈ પણ રીતે ભગવત ઈચ્છાથી કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ પણ ક્રિયા દ્વારા થતું જે આપણું જે માનેલી ઘટના એની અંદર થતો જે વિક્ષેપ, એનું નામ જ વ્યક્તિએ દુઃખ માનેલું છે. ભગવાનના ભક્તોને દુઃખ આવે છે ત્યારે એ ભગવાનના બળે એ દુઃખને જીતી જાય છે, એમાં ધીરજ રાખે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવી કે આપણું ધારેલું કશું જ આ પૃથ્વી ઉપર બધું થવાનું નથી, કોઈનું થયું નથી, આપણું ક્યાંથી થાય? આપણે જે એવું માનીએ કે મારું ધારેલું જ બધું થાય એ જ આપણા દુઃખનું કારણ છે. આપણા દુઃખને આપણે બરાબર છે, જે ધીરજ આખ્યાનના આખ્યાનો છે એ વાત આખી નોખી છે. હરિશ્ચંદ્રને જે દુઃખ આવ્યું, કે જે અહીં આગળ વિભીષણજીની વાત કરી કે અંબરીશ રાજાના દુઃખની વાત છે, એ વાત નોખી છે. પણ આપણા જે અત્યારના યુગના દુઃખો છે એ મોટે ભાગના દુઃખ આવા નથી. આપણા જે દુઃખ છે એ જ છે કે આપણું માનેલું જે છે એમાં વિક્ષેપ, એ જ આપણું સૌથી મોટું દુઃખ છે. આપણે માન્યું હોય મને ભગવાન અમેરિકામાં સેટ કરે, અમેરિકામાં ભગવાન સેટ ના કરે, ઇન્ડિયાની અંદર ભગવાન સારી રીતે સેટ કરે, તો પણ આપણને દુઃખ રહે. આપણને આપણે જોઈએ છે જેટલી જરૂરિયાત, એટલી જરૂરિયાત આપણે જેટલી જરૂરિયાત છે એટલું ભગવાન આપી દે છે, પણ આપણા મોજશોખ છે ભગવાન નથી આપતા, એ આપણું દુઃખ છે. આપણા બધા જ દુઃખ આપણી અનસમજણના ઝાઝા છે, અનસમજણના કારણે ધીરજ રહિત થવાય છે, અને ધીરજ રહિત થવાના કારણે ભગવાનના માર્ગે પણ આપણે વિચલિત થઈએ છીએ અને સારા વ્યક્તિઓ સાથે પણ આપણે વિચલિત થઈએ છીએ. સારા વ્યક્તિઓ સાથેના સંબંધો પણ આપણા વિચલિત થાય છે. એની પાછળનું કારણ એક જ છે, ધીરજનો અભાવ.
ગમે એવી ઘટના ઘટી જાય, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય, આપણા જીવનની અંદર આપણું ધારેલું સારું હોય એ આખું બગડી જાય, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. હા, શ્રીજી મહારાજે ચોક્કસ કીધું છે મધ્યના 21માં કે બુદ્ધિવાળો જ્યાં દેશનું પ્રધાન પણ ત્યાં દેશનું રે, કાર્ડનું હોય ત્યાં કાર્ડનું લે, કર્મનું હોય ત્યાં કર્મનું લે, અને ભગવાનનું હોય ત્યાં ભગવાનનું લે. મૂરખને આ બધી ખબર ના પડે, વાત સાચી છે, પરંતુ બધાયના પ્રેરક પરમાત્મા છે એમ મહારાજ એ વચનામૃતના અંતમાં કહે છે. આપણને કદાચ એમ ખબર પડે કે આ દેશનું પ્રધાનપણું હશે, કાળનું હશે, કોઈ વાર કોઈ વ્યક્તિનું પ્રધાનપણાના કારણે બાજી બગડી ગઈ હોય, પણ ભગવાનના ભક્તોને સુખની ચાવી, હા, પોતાથી થયેલી ભૂલ એ ભગવાનથી થયું છે એમ ના માનવું, એ પોતાને માનવું મારું ક્રિયમાન છે, મારી ભૂલના કારણે આ બગડ્યું છે. પરંતુ આપણે કંઈક સારું કરવા ગયા એમાં કોઈ દ્વારા કોઈનાથી કંઈક થઈ ગયું, આપણે કંઈક ઘટના સારી વિચારી છે, આપણે કંઈક આયોજન સારું વિચાર્યું છે અને કોઈના દ્વારા એમાં વિક્ષેપો પડી ગયા, ત્યારે ભગવાનના ભક્તની સમજણ એક જ છે, મારી મરજી વિના રે કોઈથી તરનું ન તોડાય. એની ઈચ્છા જ નથી આ તરનું હલે, હું ગમે એટલું આખું ઝાડ હલાવવા મહેનત કરું પણ એ મારા મહારાજની ઈચ્છા નથી, એટલે તો 10માં પ્રવેશ કરીને ઝાડ મારે હલાવવું છે પણ ન હલાવવા દે, ના હલાવવા દે, કારણ કે મારા મહારાજની ઈચ્છા નથી. આપણે આપણાથી બગડેલું કામ છે એને ભગવાન માથે ના નાખવું, એ હંમેશા એમ વિચારું મારી ભૂલ છે, પરંતુ આપણે વિચારેલા કાર્યમાં કોઈ પણ દ્વારા ગમે તે જગ્યાએ ગમે તે રીતે વિક્ષેપ થાય ત્યારે એમ વિચારું મારા મહારાજની ઈચ્છા, એ મારો નાથ કેમે કરતો હશે, શા માટે કરતો હશે, મને શું ખબર પડે અલ્પબુદ્ધિએ. એ જો ના ધારે તો થાય જ ક્યાંથી, એ જો ના ધારે તો આ થાય જ ક્યાંથી, એને ધાર્યું છે એટલે થયું છે ને એનું ધારેલું મને મંજૂર છે. ત્યારે ધીરજ રહે છે, ધીરજ રાખવા માટેનો ઉપાય તો આ જ છે, મહેનત કરીએ એ વાતને ઘૂંટવા માટે તો આપણી અંદર ધીરજ આવશે, ને ધીરજ છે ને એ ઢાલ છે. બધી ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જ્યારે જ્યારે લૂંટાયા છે કોઈના પણ, જ્યારે જ્યારે આત્મનિષ્ઠા અધિક સદગુણોની સદગુણો લૂંટાયા છે, એ ક્યારે લૂંટાયા છે, જ્યારે ધીરજરૂપી કવચ નથી હોતું ને ત્યારે લૂંટાઈ જાય. ભક્તપણું આપણું લૂંટાઈ જાય, સંતપણું લૂંટાઈ જાય, મુમુક્ષુપણું આપણું લૂંટાઈ જાય, આપણું બધું જ જે કંઈ સારી વસ્તુ છે આપણું બધું લૂંટાઈ જાય, આપણો દાસત્વ ભાવ લૂંટાઈ જાય, આપણું શિષ્યપણું લૂંટાઈ જાય, એક ધીરજ ન હોય તો. અને જો એક ધીરજ હોય તો આ બધી વસ્તુ જેટલી છે એટલી 10%, 5%, 2%, 8% એ જેટલા ટકા આપણી અંદર છે મહારાજને મોટાની કૃપાથી એટલું જળવાયેલું રહે અને એમાં વધારો પણ ધીરે ધીરે થાય. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધીરજ સમ નહીં ધન રે સંતો, આવે અર્થ દોહિલે ધન. એવા દિવસો જ્યારે આવે ને ત્યારે ધીરજ બહુ કામ લાગે. પૂર્વેના ભક્તોની ધીરજ આપણે સાંભળી જ છે કે એને કેવી કેવી દુઃખ, કેવા કેવા ભગવાન દ્વારા એની પરીક્ષા લેવામાં આવીને કેવા દુઃખ આવ્યા તો પણ ડગ્યા નહીં, એની ધીરજ કેવી હશે. અમરીશ રાજાને દુર્વાસા ઋષિ આવી રીતે આખું એને મારી નાખવા માટે કૃત્ય ઉત્પન્ન કરે અને અમરીશની રક્ષામાં ચક્ર આવે ને ચક્ર દુર્વાસાની પાછળ દોડે ને 1 વર્ષ પછી દુર્વાસા પાછા આવે તો 1 વર્ષ સુધી અમરીશ રાજા અન્ન ખાધા વિના બેઠા રહે. એટલું જ નહીં, ચક્રને પાછું વાળવા માટે એમ કહે છે કે મારે જેવી દુર્વાસા ઋષિ પ્રથમ આવ્યા ત્યારે જે ભાવના હતી એવી ને એવી ભાવના આજ હોય તો આ ચક્ર પાછું વળો, એ અમરીશની ધીરજ કેટલી હશે. એનું નામ લખાણું છે આત્મનિવેદી ભક્ત તરીકે શિક્ષાપત્રીમાં, એ આત્મનિવેદી ભક્ત હતા પણ આત્મનિવેદી ભક્ત હતા પણ એમાં ધીરજ કેટલી હતી. તમામ જેટલા પૂર્વે શ્રેષ્ઠ સંતો ભક્તો થયા છે, જે ઊંચાઈ ઉપર પહોંચેલા છે, જેના ઇતિહાસો લખાણા છે સુવર્ણ અક્ષરોએ અને જેના ઇતિહાસો વાંચીને અનેકને કલ્યાણના રસ્તાઓ મળ્યા છે, એવા સંતો ભક્તોના જીવનની અંદર માળામાં જેમ દોરો સોંસરો ચાલ્યો જાય એમ એક વસ્તુ જબરી ચાલી જાય છે, ધીરજ. ધીરજ અને આ વસ્તુ વાલા ભક્તો આપણે બધાએ શીખવી જ જોઈએ.
કોઈ પણ વસ્તુ બોલવી છે તરત ના બોલશો, કોઈ પણ ક્રિયા કરવી છે તરત ના કરશો, બે મિનિટ ઊભા રહો, એના પરિણામને વિચારો, પરિણામને વિચારો, મારું આ વાક્ય સામેવાળી વ્યક્તિ ઉપર કેટલી અસર કરશે વિચારો, શા માટે ઝઘડાઓ થાય છે વિચાર વિના બોલી નાખવાથી ને, વિચાર વિના ક્યારે બોલાય છે, ધીરજ ગુમાવે છે ત્યારે, ધીરજ રાખીને જે વાત કરે ને એને ખબર હોય કે મારે શું બોલવું ને શું ના બોલવું, મારી રજૂઆત કેવી હોય એને ખ્યાલ હોય, પણ ઘર ઘરના ઝઘડાઓ ધીરજ નથી એટલે થાય છે, ધીરજ નથી એટલે થાય છે, ભાઈ ભાઈના જમીન બાબતના 5 રૂપિયા બાબતના ઝઘડાઓ ધીરજ રહિતના કારણે થાય છે, ધીરજ રહિત. અરે ધીરજવાળો તો કદાચ એને એવું લાગે ને કે અહીં સમાધાન નથી થાય એવું, તો એનો રસ્તો કર લે, ધીરે રહીને રસ્તો કર લે, ધીરજવાળો ના જાય ઝઘડવા, હશે છોડી દો, આપણે આપણા રસ્તે એના રસ્તે, ધીરજવાળો એવો હોય છે. ધીરજવાળો પોતાની ભક્તિના માર્ગમાં વિઘન પડે એવું કાંઈ ના થવા દે, કલ્યાણના માર્ગમાં વિઘન પડે એવું કાંઈ ના થવા દે, હશે એની સમજણ, એને મુબારક, વંદન કરીને ત્યાંથી ખસી જાય. ધીરજવાળો એવો હોય. એ આપણને મોટા પુરુષોના જીવનમાં, ગુરુજી જેવા મહાપુરુષોના જીવનમાં ધીરજરૂપી ધન અઢળક જોવા મળે, ડગલે ને પગલે જોવા મળે, કે કેટલી ધીરજ, કેટલી ધીરજ. આપણે બાજુમાં હોય તો આપણને આપણે આવે એની પર ને આપણે ધ્રુજીએ, આપણી ધીરજ જતી રહે, પણ એમની ધીરજ પૃથ્વી પ્રાય હોય, જેમ પૃથ્વીની ધીરજ કેવી છે, એની ઉપર કોઈ કોદાળા માળે, એને કોઈ ખોદે તો પણ પૃથ્વી કેટલી ધીરજવાળી છે, આટલી સ્થિર રહીને આટલું આ રાખે છે, ક્યારેક હલે એ તો બતાવવો પડે પરચો આ દુનિયાને, ખબર ના પડે, નહીં તો ભગવાન છે એમ ભૂલી જાય છે એવી દુનિયા છે, કે ભગવાન છે કે નહીં, અમે જ છીએ આખી દુનિયાની અંદર, જે લોકો આ બધું કરે એને એમ લાગે અમે જ છીએ, ભગવાનને ક્યારેક પરચો બતાવવો પડે 1-2 સેકન્ડનો કે હું છું ભાઈ, એટલે પૃથ્વી દેવી એમને એટલી મદદ કરે ભગવાનની ઈચ્છાથી, પણ એની ધીરજ કેટલી છે, ભગવાન, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના ભક્તો એમાં એવી ધીરજ જોવા મળે. માટે ધીરજ રૂપી ધન વ્યવહારમાંય જરૂરી છે અને આધ્યાત્મમાંય જરૂરી છે, વ્યવહાર માટેય જરૂરી છે અને આધ્યાત્મિકતામાંય જરૂરી છે. કોઈ વ્યક્તિ ઝેર પીને મરી જાય છે ધીરજ રહિત થવાના કારણે. સુસાઇડ શું છે? ધીરજ રહિત એ સુસાઇડ છે. ધીરજ રહિત વ્યક્તિ ગમે તે પગલું ગમે ત્યારે ભરી દે અને પછી 10 મિનિટ પછી વિચાર થાય કે આ તો ખોટું થઈ ગયું, એના કરતાં એ 10 મિનિટ પહેલાં જે કાર્ય કર્યું એ 10 મિનિટ પછી જો કર્યું હોત ને તો એ કાર્યની અંદર કાંઈક એનું પરિણામ સારું આવે એવું થાત. બસ આટલું જ કરવાનું છે. એક્શન લેવું પડે તો પણ એનો સમય જવા દઈને પછી એક્શન લેવાય તો વાંધો ના આવે, પણ તરત કહી દે તો કોઈને ખોટું પણ લાગી જાય, કોઈને ખોટું પણ લાગી જાય. ગણાય કોઈકને એવું હોય કે સભાની અંદર વાતો થતી હોય, કથા થતી હોય ત્યારે વચ્ચે આવીને જ કેમેરાની વચ્ચે આવીને પગે લાગે ને કેમેરાની વચ્ચે આવીને 10-100 માણસ ડિસ્ટર્બ થાય એવી રીતે જય સ્વામિનારાયણ મોટેથી બોલે એવું 25 વખત કરતા હોય આપણે જોયું, પણ એને પહેલી વખત કર્યું, બીજી વખત કર્યું, ત્રીજી વખત કર્યું, ચોથી વખત કર્યું, પણ એને સભાની અંદર જો આમ આડે ધડ કહી નાખ્યું તો ઓલો વ્યક્તિ પાછો પડી જાય. પણ એમને એકાંતમાં બોલાવીને કે તમે બહુ સરસ, તમારો વિવેક બહુ જબરો કહેવાય, તમે સભામાં આવો, પગે લાગો અને બધું જ, પણ આટલી મોટી સભા હોય તો થોડું તમે પાછળથી પગે લાગી અને પછી સભામાં બેસો ને પછી જ્યારે પૂરી થાય ત્યારે આવો ને તો બહુ સારું, બધા ડિસ્ટર્બ ના થાય, તમને કેવું લાગે છે? તો હું કે તરસ ઉતરી જાય, પણ સીધો જ એની ઉપર મિસાઇલ છોડી દે તો બગડી જાય. મોટે ભાગના કામ બગડવાનું કારણ ધીરજતા ગુમાવીએ જ છે. પીતા શીખીએ, ધીરજ કોની અંદર રહે? જે પી શકે એમાં ધીરજ રહે, જે છોડી શકે એમાં ધીરજ રહે, જે સમાઈ જવાની ભાવના રાખે એમાં ધીરજ રહે, જેને પોતાનું ધાર્યું નથી કરવું એમાં ધીરજ રહે, એને ધીરજ રહે, જેને આ લોકમાંથી કશું જોતું નથી એને ધીરજ રહે. કશું મારે કોઈ પાસેથી કોઈ અપેક્ષા છે જ નહીં, કશું જોતું જ નથી, એક રાજીપો જોઈએ છે તો ધીરજ રહે. પણ એ સિવાય આપણે 1000 પ્રકારની અપેક્ષા હોય, વ્યક્તિએ વ્યક્તિ અપેક્ષા હોય, સમાજે સમાજે અપેક્ષા હોય,
એક એક કાર્યની અંદર અપેક્ષા હોય, ધીરજ ના રહે, આપણી ધીરજ ગુમાવી બેસીએ, અને ધીરજરૂપી ધન રાખવા માટે આ બધા બીજા વિચારોની જરૂર બહુ પડે. ધીરજ ખાલી શબ્દ ત્રણ અક્ષરનો છે, પણ એને જે સમયે સમયે જે રાખવી અતિ કઠણ છે. કોઈક દિવસ પોતાના જીવન ઉપર એનાલિસિસ આપણે બધા મુમુક્ષુ છીએ ને કરવું જોઈએ કે મારે ધીરજ કેટલી બાબતમાં હું ગુમાવી ચૂકું છું, ક્યાં ક્યાં ગુમાવું છું. શોધજો જ ખરા, તમે શોધજો, બહુ મળશે. દિવસ દરમિયાન કેટલી જગ્યાએ આપણે ધીરજ ગુમાવી દઈએ છીએ, ઠેક. સ્નાન કરવાથી માંડીને સવારમાં ઉઠીએ ત્યાંથી સાંજે સૂતા સુધીમાં નાની નાની ક્રિયાઓમાં હજારો વખત આપણે ધીરજ ગુમાવતા હોઈએ છીએ. એ પહેલાં એ નાનું મેન્ટેનન્સ કરીએ ને પછી મોટું મેન્ટેનન્સ થાય. નાનું મેન્ટેનન્સ જેને આવડતું નથી, જેને એક ચૂક મારતા આવડતી નથી, એ એવું કે હું આખું બિલ્ડિંગ ઊભું કરી દઉં થાય એમ. ધીરજનું સૂક્ષ્મ સ્વરૂપ એ છે, આપણી જે સાહજિક બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, જોવું, કોઈ સાથેના વ્યવહાર કરવા, કોઈ કાર્ય ધાર્યું છે ને મૂકવું, લેવું, આ બધાની અંદર જ પહેલું મેન્ટેનન્સ માગે. અને એ મેન્ટેનન્સ થાય પછી આપણે કોઈ મોટું કોઈ એવું દુઃખ આવી પડે એ ધીરજ સામે લડી શકીએ. હજુ નાની ક્રિયાઓમાં ધીરજ રાખતા નથી શીખ્યા આપણે, તો પેલું મોટું દુઃખ આવે ત્યારે ધીરજ તો ખાલી વાત જ રહે, બાકી કાંઈ થાય નહીં. માટે અભ્યાસ, આપણી જિંદગી છે ને એક લેબ છે, આપણું પોતાનું જીવન છે પોતા ઉપર એનાલિસિસ કરવા માટે છે. આપણે કર્યું તો બીજા પર કર્યું, બીજા પર કાંઈ કરવા જેવું નથી, પોતા ઉપર જ એનાલિસિસ, પોતાનું જ નિરીક્ષણ, પોતાની જ ભૂલ, પોતાની ભૂલોને પકડી 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 પકડીને આમ જોયા કરવી, ઓહો આટલો મૂરખ છું. ભલે મને બધાએ હોશિયાર કહેતા, ભલે બધાએ મને બહુ સારો ભક્ત કહેતા, આટલો મૂરખ છું, આટલી નાની બાબતમાં ધીરજ ના રાખી. આમ પોતાની જાતને જે ધિક્કારતા આપે, અને ભગવાન, ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તોને ધન્ય ધન્ય માને અને પોતાની જાતને ધિક્કારતા આપે ગોતી ગોતીને, એમાં પછી છે ને પેલા સંતો ભક્તો મહાપુરુષો મહારાજ એ બધાએ કૃપા વરસાવે, કૃપા. અને કૃપા વરસાવે ને ત્યાર પછીની જે મૂડી આવે ને શાશ્વત થઈ જાય. માટે કહે છે સ્વામી, ધીરજ સમ નહીં ધન રે સંતો, આવે અર્થ દોઈલે ધન. અહીં સંતોને એકલી વાત નથી કરતા, બધાએ, આપણે બધા મુમુક્ષુ માટેની વાત છે. અતોલ દુખ પડે જ્યારે આવી તે તો ન સેવાય તન, અતોલ દુખ પડે જ્યારે આવી તે તો ન સેવાય તન, તેમાં કાયર થઈને કેદી, તેમાં કાયર થઈને કેદી, નવ દે દીન વચન રે સંતો, ધીરજ સમ નહીં ધન, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન રે સંતો, ધીરજ સમ નહીં ધન. અતોલ દુઃખ પડે જ્યારે આવી, અતિશય દુઃખ પડે તો પણ, જે શરીરે સેવાય નહીં એવું દુઃખ પડે, તેમાં કાયર થઈને કેદી, ન વદે દીન વચન. આપણા અક્ષર નિવાસી વાલા યોગી સ્વામી, એને કેટલું દુઃખ પડ્યું શરીરમાં, કેટલું દુઃખ પડ્યું, છતાં પણ ધીરજ કેવી હતી. મારા સદગુરુને જેવું મહારાજમાં હેત, મારા સદગુરુને જેવું એમના ગુરુજીમાં હેત, એવું હેત મને મહારાજ અને ગુરુજીમાં આપો, આવા આશીર્વાદ બધાએ આપો. આવું મોટા મોટા પુરુષો પાસે જેને પોતાના દુઃખના સમયમાં માગ્યું, એની ધીરજની સમજણ કેટલી હશે, કેટલી હશે. યોગી સ્વામી સત્સંગના અમારા ત્યાગાશ્રમના કેટલા વર્ષો કાઢ્યા, 9 વર્ષ કાઢ્યા, 9 વર્ષ. ત્યાગાશ્રમની અંદર જોવા જાય તો 9 વર્ષ એટલે આમ બાળક ત્યાગાશ્રમનું ગણાય. કેટલા બધા વર્ષો જૂના જૂના ભગવાનના, કેવા મોટા મોટા સંતો ભક્તોનો આ મોટો આટલો સમુદાય, આની અંદર આપણે ઊભા રહીએ તો ક્યાં જડીએ, ક્યાં જડીએ. પણ આજે
એ યોગી સ્વામીને કોઈ એના સમયની અંદર જ્યારે ધામમાં ગયા એ પહેલાં કદાચ સંસ્થાના હરિભક્તો સંતો ઓળખતા હશે, સંપ્રદાયની અંદર બધા એને નહીં જાણતા હોય, બધા એને ઓળખતા પણ નહીં હોય. એ કોઈ વિદ્વાન કે કોઈ એની પાસે કોઈ મોટા સંગીતજ્ઞ કે પોતે બહુ મોટા કથાકાર કે કોઈ મોટી બીજા લેખક શક્તિ કે એવા કોઈ એવું કાંઈ નહોતું. પરંતુ એના હૃદયની અંદર ધીરજ કેટલી સોલિડ હશે, એના આત્મામાં એને ધીરજને કેટલી ક્રિએટ કરીને પકડી રાખી હશે. આવા સમયે કોઈ પણ વ્યક્તિની પરીક્ષા આપતકાળે છે. શ્રીજી મહારાજે કહ્યું આપતકાળે સમજણ કળાય. આપતકાળ નથી આવ્યો અને સમજણની વાત કરવી, સમજણની વાત સાંભળવી, સમજણનું નિરૂપણ કરવું એ તો કલાકો સુધી થઈ શકે કલાકો સુધી થઈ શકે, સારામાં સારી રીતે થઈ શકે, કોઈએ ના કર્યું હોય એવું થઈ શકે. પરંતુ સમય ઉપર ત્યારે પરીક્ષા છે, પરીક્ષા તો ત્યારે જ છે ને. એવો સમય આવ્યો અને એવા સમયે ધીરજ રાખી ત્યારે કેટલાયને એમના તરફની દ્રષ્ટિ ફરી ગઈ હશે. આપણી કેટલાયને કદાચ આપણે એને એક સારા સંત તરીકે જાણેલા હશે, પણ એવો સમય જ્યારે આપણે જોયો અનુભવ્યો ત્યારે આપણા તમામની દ્રષ્ટિકોણ કંઈક જુદો થઈ ગયો કે ઓહો, આવું તો આપણે વિચાર્યું જ નહોતું કે આવું પણ આમાં હશે. એટલે આ સત્સંગ છે ને, હીરાને રત્નોથી ભરી જ છે. આપણને ખબર ના પડે ક્યાં કોની સમજણ કેટલી ઊંડી, કોણ કેટલી ધીરજવાળો, કેટલી ભક્તિ જ્ઞાન ધર્મથી ભરપૂર હોય, કશી ખબર નથી પડે, એવી કંઈ જ ખબર ના પડે એવો સત્સંગ છે. આધ્યાત્મિક મૂલ્યો કોઈક એની પાછળ પડ્યો હોય તો ગમે તે જગ્યાએ બેઠો હોય, ગૃહસ્થ આશ્રમમાં બેઠો હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે તે સ્થાનમાં બેઠો હોય, ગમે તે આશ્રમમાં બેઠો હોય, પણ એને મૂલ્યો ભેગા કરેલા હોય એવાને ઓળખવા એ કામ છે. કારણ કે ઓળખીએ તો એની કૃપા મેળવાય એ કામ છે. ક્યારેક ઓળખાય તો હોય નહીં પછી એવું થાય, અથવા સમય ઘણો જતો રહ્યો હોય એવું પણ થાય. માટે પોતાનું એનાલિસિસ કરીને પોતાની ખોટને ગોતવી જોઈએ. નિષ્કુળાન સ્વામી કહે છે, અતિશય દુઃખ પડે તો પણ ક્યારેય દિન વચન બોલે નહીં એવો ભગવાનનો ભક્ત છે. ભગવાનને બહુ વાલો છે, એ ધન છે. ધીરજવંતને આપે અત્યંત દુઃખ બહુ દૂરી જન, ધીરજવંતને આપે અત્યંત દુઃખ બહુ દૂરી જન, તે તો સર્વે સહે શરીરે, તે તો સર્વે સહે શરીરે, જાની તે જન અજ્ઞરે સંતો ધીરજ સમ નહીં ધન. ધીરજવંતને દુરીજન લોકો બહુ દુઃખ આપે તો પણ એને અજ્ઞાની જાણીને બધું સહન કરી લે. બોલો, દુરીજન લોક દ્વારા થતું દુઃખ હોય તો પણ ધીરજવાળો સહન કરે તો જે દુરીજન નથી એ કદાચ કોઈક જગ્યાએ આપણું ધાર્યું ન કરે કે કંઈક એની રીતે થોડુંક કરી દે, એનાથી કંઈ બહુ મોટું નુકસાન, કોઈ સત્સંગને નુકસાન નથી, એનાથી સત્સંગને નુકસાન નથી, એનાથી કોઈ એ વ્યક્તિને પણ નુકસાન નથી. નુકસાન ફક્ત આપણા અહંકારને છે, નુકસાન ફક્ત આપણે ધારેલું છે એવું ન થયું એનું છે. આપણને પોતાનું નુકસાન પોતાનું દેખાય છે, નથી સત્સંગને, નથી કોઈ વ્યક્તિને, નથી કાંઈ. એવા સમયે ધીરજ રાખવી એ કામ છે. કદાચ સત્સંગનું નુકસાન દેખાતું હોય, વ્યક્તિનું નુકસાન દેખાતું હોય તો પણ યોગ્ય સમય જોઈને એનું કામ કરવું, ત્યારે પણ ધીરજની જરૂર છે. પણ જાજા ભાગના કેસમાં જોઈએ ને તો આપણા અહમના પોષણમાં જેટલો વિક્ષેપ ને એટલું આપણને ત્યાં આગળ વિક્ષેપ જેવું જણાય, અને ધીરજ આપણી ત્યાં આપણે ગુમાઈ બેસીએ. અહમ એટલે આપણું ધારેલું, આપણા મનનું માનેલું એવું હોય ત્યાં આગળ વિક્ષેપ જેવું થાય. જાજુ તો આપણું આવું દુઃખ, બાકી શ્રીજી મહારાજે અન્ન વસ્ત્ર બધું માગી લીધું, આપણને શું દુઃખ આવે, શું દુઃખ.
આપણું બધું જ શ્રીજી મહારાજે જ્યારે માગી લીધું છે, રામ પાત્ર આવવાનું હોય તો મને આવો, વીછીની વેદના હોય તો મને થાવ, આમાં આપણે ક્યાં દુઃખની વાત જ રહી? જે શ્રીજી મહારાજે સ્વયં માગી લીધું ત્યાં આપણું દુઃખ શું? આપણા દુઃખ તો બધા આવા જ છે, જા જા માનેલા અને જા જા કલ્પના દ્વારા ઉત્પન્ન થયેલા. ધીરજવંત ઉપર અજ્ઞાની લોકો દુઃખ આપે, કેવું દુઃખ આપે જો. આવું દુઃખ એ ક્યાં આપણને આજ ક્યાં અજ્ઞાની કોઈ દુઃખ દેવા આવે છે? શું દુઃખ? કદાચ કોઈકને અણહમજણ હોય તો બે ટીકાના શબ્દો બોલી જાય, તે શબ્દ તો કાંઈ દુઃખ છે? મુક્તાનંદ છે કે શબ્દ તો આકાશનો ભાગ છે, પણ આપણને શબ્દ દ્વારા પણ દુઃખ થઈ જાય છે. કેટલી આપણી આપણી સમજણ કેટલી બધી ન્યૂન હશે કે કોઈ શબ્દ છે, શબ્દનું પણ આપણને દુઃખ થઈ જાય. બોલો, કોઈ એમ કે, કોઈ આપણી આપણા વિશે એમ કે તો બહુ જ બહુ રમતિયાર ને બહુ ચાલાક ને બહુ એક એ છે, આવું કોઈ આપણા વિશેનું સ્ટેટમેન્ટ આપે અને આપણે સાંભળી ગયા તો આપણને શું થાય? શું થાય? કે બહુ ખેપાન છે એમ કહી દીધું તો દુઃખ થાય ને તરત. આપણે છીએ નહીં પણ એને માન્યું ને એને કીધું, આપણે સાંભળ્યું તો આપણને શું થાય? દુઃખ થાય. આપણી સમજણને આપણે જ્યારે પલ્લામાં મૂકવા જઈએ ને તો આપણને લાગે કે હજુ આત્યંતિક કલ્યાણના માર્ગે આપણે બધાએ ખબર નહીં હોય, હું એવું નથી કહેતો આપણે બધાએ, પણ પોતા ઉપર જ્યારે જોઉં છું ત્યારે એમ લાગે કે આપણે આત્યંતિક કલ્યાણના માર્ગે ચાલ્યા છે તો મહારાજ અને મોટાની કૃપાથી જ ચાલે છે. આપણી લાયકાત બહારની વાત છે. આપણી સમજણ એટલી પણ નથી કે આપણે એક શબ્દને કાપી શકીએ. આપણી પાસે એટલી સમજણની ઉણપ હોય કે એક શબ્દને આપણે આકાશનો ભાગ નથી કરી શક્યા, જે શબ્દ આપણી પર ચોંટતો નથી. માની લો શરીર ઉપર ડામ દીધા હોય એ તો સમજ્યા કે એનું દુઃખ લાગે, પણ શબ્દનો ડામ છે તો એને એક આકાશમાં, શ્રીજી મહારાજે આટલું મોટું આકાશ એટલે જ રચ્યું કે કોઈ પણ ગમે તે શબ્દ બોલે ક્યાં જતો રહે, ક્યાંય ચોંટેલો રહે. કોઈ 25 વર્ષ પહેલાં એવું કીધું એક હતું, ગધેડા જેવો છો તો હજુ લેબલ લાગ્યું હોય છાતી પર ક્યાંય, ક્યાંય જતો રહ્યો. ભાઈ કીધો તો ગધેડો એક ઝાડ નીચે ગયો આવે શબ્દ એમાં હું, પણ હજુ એ વ્યક્તિ હામો મળે તો હું વિચારીએ આપણે? હા, 25 વર્ષ પહેલા જોઈ લો ગધેડો ક્યાં છે, જો મને ગધેડો કહેતો તો. આ બધું સમજણની ઉણપ અને ધીરજ રહિતતામાંથી પ્રગટ થતી વાતો છે. ધીરજવાળો હોય ને એ ઓલાને કોઈ દી હંભારે નહીં ફરી કે તમે મને ગધેડો કીધો, હશે કાંઈ નહીં, ભૂલી ગયા. કોઈ કદાચ યાદ કરે ને, અરે ભાઈ થાય હવે તો બધું ભેગા હોય થાય, ભૂલ્યો, આમ કરીને ટાળી નાખે. આ ધીરજવાળાનું કામ છે. બધું સમયે આ તો બધા શસ્ત્રો કામ લાગવા જરૂરી છે. ધીરજવાળાને અજ્ઞાની જીવો કેવા દુઃખ આપે. ભગવાનનો ભક્ત હોય તો લીમડીની બાજુમાં તરડિયા ગામ હતું, ત્યાંના સામજી કોળી હતા. પહેલાં વ્યસની હતા, પછી સંતોના યોગથી ખરેખરા ભગત થયા. કોળીની નાતની અંદર એક કરસન પગી હતો, બહુ ખરાબ હતો. એને લીમડીના રાજા સાથે બહુ સારી ભાઈ બંધાઈ હતી અને સામજી ભક્તને બહુ પરેશાન કરતો હતો. એવા સમયમાં તરાડિયા ગામમાં ચોરી થઈ, તે ચોરને ખોળવાનું કામ પેલા કરસન પગીને હોપ્યું રાજાએ. એટલે આ તો વાટ જ જોતો હતો કે આ સામજી કોળીને ક્યારેક તો હેરાન કરવો જ છે. એટલે એને તો બધો આક્ષેપ સામજી ભગતને પકડીને લાવ્યો, કુસંગીઓને લાંચ આપી અને કીધું કે આ સામજીએ ચોરી કરી છે. એવું બધું ગોઠવી દીધું કે ઓલો ચોર તરીકે સાબિત થઈ જાય. ઓલાના ઘરમાં જઈને, હવે આનું તો નાનું ઝૂંપડા જેવું ઘર, એમાં જઈને ખજાનો મૂકી આવ્યો, ચોરનો સામાન મૂકી આવ્યો અને ત્યાં જઈને તપાસ કરીને સાબિત થઈ ગયું કે આ ચોર છે. થયે જ જઈને ઘરમાંથી નીકળે તો, ઘરમાંથી નીકળે તો થયે જ જઈને. કોઈ આપણા ઘરમાં આવ્યું હોય, આપણે જાણીએ કે આ મિત્ર છે અને આપણા ઘરમાં એવી વસ્તુ મૂકીને જતો રહે અને પછી પોલીસને લઈને આવે અને ઘરમાંથી નીકળે તો ગુનેગાર તો જે ઘરનો માલિક છે એ જ થાય. એમ એ સામજી ભગતને એવો પેત્રો રચીને ભગતને ચોરીનો એની ઉપર સજા કરી અને ચોરી સાબિત થઈ ગઈ અને કીધું કે આ સામજીએ તો આવી ઘણી બધી બીજી ચોરીઓ કરી છે અને ઘણા ગુના કર્યા છે, પણ પકડાયો છે આજ. એટલે રાજાને તો શું જોવાનું, દેહાંડનની સજા આપી દીધી કે આને ગોળીએ કાલ દઈ દેવાનો, છાતી પર ગોળી મારીને મારી નાખવાનો. બીજે દિવસે આખું રાજ ભેગું થયું. એ જે રાજા કાકા સાહેબ એ બેઠો હતો ગાદીએ અને પેલો બંદૂક ચલાવવાળો જે મારો હોય એને બંદૂક લઈને આવ્યો.
શામજી ભગતને ઊભા રાખવામાં આવ્યા. શામજી ભગતે રાત્રે જ મહારાજને પ્રાર્થના કરી હતી, પ્રભુ મને ગોળી વાગશે એનો વાંધો નહીં, પણ મને અંધકાળે લેવા આવજો. બસ આટલી જ પ્રાર્થના. કેવા પાકા ભગત હશે. મહારાજ કે સૂડીએ ચડાવ્યો હોય, અમે બાજુમાં ઊભા હોય, તો એ સંકલ્પ ન કરે કે આ ભગવાન છે મને બચાવે. એ સમજણ કેવી હશે, કેવી સમજણ હશે. શામજી ભગત ઊભા છે, પેલો બંદૂકની ગોળી મારવાવાળો બંદૂક લઈને આમ ઊભો છે. શામજી ભગતે મહારાજને હંભાર્યા, પ્રભુ બસ તમારા ધામમાં લઈ જજો, બીજી કોઈ ઈચ્છા નથી. અહીંથી બંદૂક જેવી અહીંથી ગોળી છોડીને તો શામજી ભગતને છાતી અડકીને ગોળી હેઠે પડી ગઈ. બીજી ગોળી છોડી તો બીજી વખતે બંદૂકની ગોળી હેઠી પડી ગઈ. ત્રણ ગોળીઓ હતી, ત્રીજી ગોળી છોડી તો ત્રીજી હેઠી પડી ગઈ. અને ત્યારે ગામના લોકો કે શામજી ભગત નિર્દોષ છે, શામજી ભગત નિર્દોષ છે, એને છોડી દો. અને ત્યારે શામજી ભગત નિર્દોષ ઠર્યા. શ્રીજી મહારાજે ત્યાં દર્શન દીધા અને શ્રીજી મહારાજે કહ્યું, શામજી ભગત તમે નિર્દોષ છો એટલે તમને ગોળી વાગી નહીં, હજુ ગમે એટલી મારશે તો વાગશે નહીં. અને જ્યારે ત્રીજી વખત આ ગોળી મારી અને ફૂલ જેમ અડે છાતી અને એમ જ્યારે હેઠી પડી ગઈ, શામજી ભગત નિર્દોષ થયા. શામજી ભગત નિર્દોષ થયા એટલે એને પછી છોડી મૂક્યા. પણ અજ્ઞાની દ્વારા આવેલું દુઃખ એમાં ભગતે ધીરજ કેટલી રાખી. ગમે એમ બોલ્યા નહીં, ગમે એમ વર્ત્યા નહીં. હશે હશે, મોટા મોટાના જીવનમાં આમ જ દેખાય. ગમે એવું આવે, કંઈ વાંધો નહીં, કશો ભલે થયું ભલે થાય. આવી જ સમજણ એ ધીરજની વાત છે. આ વાતને તો જેટલી ઘૂંટીએ 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 ભેગી કરીએ ત્યારે ભેગી થાય એવી છે. આપણો સૌથી વીક પોઈન્ટ, આજના 21મી સદીના વ્યક્તિઓનો સૌથી મોટો વીક પોઈન્ટ, જેને કહેવાય જે રોગ પૃથ્વીના 98% લોકોને લાગુ પડેલો રોગ કહેવાય, એવો એક સૌથી મોટો રોગ છે ધીરજ રહિત. આજથી વર્ષો પહેલાં છે ને, સામાન્ય વ્યવહારોમાં ધીરજ રાખવાની શક્તિ અને સમજણ વ્યક્તિઓ પાસે બહુ હતી, પણ 21મી સદીની અંદર સામાન્ય વ્યવહારોમાં પણ ધીરજ રહિત વર્તવું, આવું જ વ્યક્તિની માનસિકતા. કારણ કે ઘણી બધી સ્વતંત્રતા, ઘણી બધી ઉચ્છૃંખલતા, ઘણું બધું સ્વતંત્ર રીતે રહેવું, વિચારવું, આ બધી વિચારધારાઓ વધતી જતા હોવાના કારણે આજના યુગની અંદર આ સૌથી મોટો પ્રશ્ન છે. એના મૂળમાં છે ધીરજ. જેટલા પ્રશ્નો છે એના મૂળમાં ધીરજ રહેલી છે, પણ એ તરફ દ્રષ્ટિ શાસ્ત્રો દ્વારા જ આપણને મળે. સ્વામી આગળ લખે છે, ધીરજ ધારી રહે નર નારી પામે તે સુખ સદન, કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિના વણ રે સંતો, ધીરજ સમ નહીં ધન. ધીરજ ધારી રહે નર નારી, જે ધીરજને ધારી રાખે એ સુખના સમુદ્રની અંદર આઠે પર ઝીલતો રહે. કષ્ટ કાપવાનો એ છે કુઠારો. ગમે એવું દુઃખ છે ને, એને કાપવાનો જો કોઈ કુઠારો હોય, કોદાળો હોય, તો એ છે ધીરજ. કુહાડો, કોઈ પણ દુઃખને કાપવાનો કુહાડો, એ છે ધીરજ. ધીરજ જેની પાસે હોય એ દુઃખને કાપી નાખે છે. ગમે એવા વિપત્તિના આખા જંગલો ઊભા થયેલા હોય એ બધાને કાપી નાખે છે. ધીરજ રૂપી કુહાડો એવો છે. માટે ધીરજ એને ધારણ સ્વામી કે મારા સંતો ભક્તોએ કરી રાખવી. આગે સીતા કુંતાને દ્રૌપદી ધારે ધીરજ અતિ મન. સીતાજીને કેટલું દુઃખ. મહારાજે અંત્યના 11મા વચનામૃતમાં સીતાજીની સમજણને વખાણી. જ્યારે લક્ષ્મણજી મૂકવા ગયા ઋષિ મુનિઓના આશ્રમમાં જંગલમાં, અને ત્યારે સીતાજી રડે છે, ત્યારે લક્ષ્મણજી કહે છે, મને ખબર છે માં, તને વગર વાંકે રામે કાઢી મૂક્યા છે. ત્યારે સીતાજી કે હું મારા દુઃખને નથી રોતી, હું તો મારા રામના દુઃખને રોઉં છું, કે મારા રામને ખબર છે કે હું નિર્દોષ છું, હું નિષ્કલંકિત છું, એ જાણે છે. પરંતુ રામને આવું કામ એક રાજા તરીકે એક ધોબીના કહેવાથી કરવું પડ્યું છે, એટલે મારા રામ અત્યારે દુઃખી થતા હશે કે મેં નિર્દોષને દંડ આપ્યો. મને દુઃખ મારું નથી, મને દુઃખ મારા રામનું છે. એ સીતાજીની ધીરજ કેવી હશે.
કેવી હશે? શ્રીજી મહારાજે જેને અંત્યના 11મામાં વખાણ્યા એ વચનામૃતનો હેડિંગ લખાણું સીતાજીની સમજણનું. આગે સીતા, કુંતાજી એની સમજણ, એની ધીરજ, દ્રૌપદી એની ધીરજ, વગર વાંકે એમને તો ચડવું પડ્યું. જુગાર તો ઓલા રમ્યાન, દ્રૌપદીને કેટલું દુઃખ આવ્યું, કુંતાજીને કેટલું દુઃખ આવ્યું. આ બધાની અંદર આ નારી, સન નારીઓએ ધીરજ રાખી. નિષ્કુળાનંદના નાથને કર્યા પૂરણ એને પ્રસન્ન રે સંતો, ધીરજ સમ નહીં ધન. નિષ્કુળાન સ્વામી કહે છે, નિષ્કુળાન સ્વામી કહે છે, ભગવાનને આવા જે ધીરજવાળા છે એ જ રાજી કરી શકે છે. જેને ભગવાનને રાજી કરવા હોય એને ધીરજવાન થાવું, આવું સ્વામીનો કહેવાનો આખા પદનો અર્થ છે. કે રાજીપો ભગવાનનો જો મેળવવો હોય, ભગવાનના મોટા પુરુષોનો કે સંતો ભક્તોનો રાજીપો મેળવવો હોય, અરે તમારે વ્યવહારમાંય કોઈનો રાજીપો મેળવવો હોય, તો જેટલા ધીરજવાળા થઈશું એટલો રાજીપો વિશેષ મળશે, એવું સ્વામીનું કહેવું છે. સ્વામી કહે છે જે આ ધીરજ રાખે છે એ ભગવાનને રાજી કરી શકે છે. માટે ધીરજરૂપી ધન, ધીરજરૂપી મૂડી એને ભેગા કરતા રહેવું, અને હોય એને લૂંટાવા ના દેવી. સ્વામીનો કહેવાનો તાત્પર્ય આટલો આ પદમાં લાગે છે. પદ 12 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.